ભુજ તાલુકામાં ઘાસનો પ્રશ્ન વિકટ છે એક ડેપો સાથે ગામ જોડાતા કિલોમીટર દૂર ઘાસ ઘાસ લેવા જવું પડે છે ત્યારે મળતું નથી તાલુકામાં ઘાસની સમસ્યા વધુ રહે છે અનેક ગામોને એક ડેપો સાથે જોડાય છે અને લાંબો અંતર કાપી ઘાસ લેવા જવું પડે છે બીજી તરફ ગોડપર ગામના સરપંચે પંદરસો ઢોરોના કાળમાં માત્ર એક વખત ઘાસ મળેલ છે મારું નામ બી સુમરા તાલુકા પંચાયત સદસ્ય ભૂજ પ્રશ્ન છે મારા મત વિસ્તાર બેરડો ઓડઈ અને ગામના દીપા અલં કરવા માટેની જેને ખાસ વારંવાર રજૂઆત કરતાં આજુ સુધી દીપા અલંગ કરવામાં આવતા નથી બેરડો મારો મત વિસ્તારમાં પહેલાં લોડાઈમાં નાખ્યો હતો ત્યાં લોડાઈથી બેરડો થાય બાવીસ કિલોમીટર અને બેરડો લોડાઈમાંથી કાઢી જ્યારે લોડાઈમાં ઘાસ ન મળ્યો લોડાઈવારે ના કરી ત્યારે જવેરનગર મૂક્યો છે ઝવેરનગર થાય બેરડોથી ચાલીસ કિલોમીટર આવી સમસ્યાની માટે આજે આ મામલતદારશ્રીને મળવા આવ્યા હતા અને રૂબરૂ રજૂ કરતો કરવા માટે પણ બંને મામલતદાર આજ પોતાની ઓફિસમાં હાજર બંને મામલતદાર હાજર નથી અછત મામલતદાર પણ હાજર નથી જેના કારણે અમારી આ સમસ્યાનો કોઈ પ્રશ્ન હલ થતો નથી આના માટે વારંવાર માલદારીઓ અને સરપંચશ્રીઓ બધા દકા લે છે અને આજ સુધી પણ ત્યાં એ વિસ્તારમાં ઘાસ ઘાસલીનું એક પણ વિતરણ થયું નથી જ્યારે લોડાઈ જાય ત્યારે કે તમારો ડીપો જવેનગર છે જવેનગર જાય ત્યારે કે અમારી પાસે તમારી સમસ્યા નથી આવી સમસ્યા માટે ઉકેલવા માટે અમે વારંવાર ધક્કા લઈએ છીએ આજ સુધી કોઈ આનો નિકાલ થતો નથી ખાવડાની બાજુમાં મારું નામ મીઠું જીવા ખાવડાની બાજુમાં ઘોડપર ગામ સરપંચ હું પર્સનલ લઈ આવ્યા છે મારી ગામની અંદર પંદરસો જેટલા ચોપા છે અને અત્યારે હાલમાં દોઢસો કાર્ડ તૈયાર છે એક વખત અમને ચુમોતેર ગાંઠડી મળી છે ખાવડામાંથી ત્યારે કે હવે ખાવડામાંથી જાઓ લુડિયામાં જાઓ લુડિયામાં અમને આજ સુધી ગાંઠડી મળી નથી અત્યારે અમારા ચોપા બે અલગ છે હમણાં લુડિયામાં જોડ્યો છે એ કે છે અમને કોઈ ઓર્ડર આપ્યો નથી અને કોઈ પણ ગાંઠડી આપી નથી અત્યારે ચુબોતર ગાંઠડી આ વર્ષમાં આપી છે આનાથી પહેલાં ત્રણ વખત અમે અરજીઓ કરી જઈ અરજીનો આર્ય સયુ સાહેબે કરી દીધું છે પણ કોઈનું પાણી હલતું નથી બસ એટલું જ છે અમારું અને મીડિયારા અને ગોળ પર જૂથ પંચાયત છે બે ગામમાં થઈને પંદરસો જેટલા ચોપા છે હવે અમે એ વિચાર કર્યો છે કે બાર તારીખ સુધી જો કોઈ નિર્ણય આવે તો સારો નહીં આવે તો અમે અમારા ચોપામાં હાથ કાઢીને મામલેદાર ઓફિસ ખાવડામાં પૂરી આવશું પછી મામલેદાર સાહેબ જાણે એનું કામ